નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નિહોડિત્રા. સમાચારની શરૂઆત કરી હતી, બ્રેક નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રાણાવાવ અને ઉપલેટા પંથકના અનેક ગામોમાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. પોરબંદરની બોખીરાની સોસાયટીઓમાં ખોદકામ બાદ રસ્તા બિસ્માર, 25 દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષ. પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિની દિવ્ય ઉજવણીનો પ્રારંભ, ખરવાવાડમાં 9 સ્થળોએ રાસ ગરબાની રમઝટ. વીરપુરમાં જલારામ મંદિર તરફ જતા મુખ્ય બંને માર્ગ બિસ્માર, યાત્રાધામમાં દર્શને આવતા હજારો યાત્રાળુઓને ભારે મુશ્કેલી. સાયબર ક્રાઇમ થી હવે સરકારી નિગમો પણ બચી શકતા નથી. પોરબંદર એસટી વિભાગ પણ સાયબર ક્રાઇમ નો ભોગ બન્યો છે, જેમાં એસટી વિભાગ સાથે ₹1.5 લાખથી વધુ રકમની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાણા કંડોડા રહેતા તથા અગાઉ પોરબંદરમાં એસટી ડેપોમાં મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા હિરીબેન રૂડાભાઈ કટારાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ દાહોદના પંચવાડા ગામે સીમાડા ફળિયામાં રહેતા સંજય રમશુભાઈ બારિયા અને દાહોદના ગાંગડી ગામના વિપુલ ભગાભાઈ મોહનિયાએ બંને એજન્ટો હતા અને તેમણે એસટી ડેપો મેનેજરના એસટી પોર્ટલના યુઝર આઈડી પાસવર્ડ કોઈ પણ રીતે મેળવીને સંચાલિત થનારી એસટી બસના રૂટ ઓનલાઈન કેન્સલ કરી તેના રિફંડ પેટે 619 સીટની 131 ટિકિટની રકમ ₹1,55,950 પોતાના અંગત ફાયદા માટે મેળવી લીધી હતી અને સરકારને મળવા પાત્ર થતી મુસાફરી ટેક્સની રકમનું નુકસાન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આથી આ બંને શખ્સો સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાવતા ઇન્સ્પેક્ટર એચ કે શ્રીમાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંને શખ્સો દ્વારા મોડસ ઓપરેન્ડીથી સુરત, વાંકાનેર અને ખંભાત સહિતના એસટી ડેપો મેનેજર સાથે પણ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે એસટીની ટિકિટોનું રિફંડ મેળવવાનું આ રાજ્યવ્યાપી કૌભાંડ હોવાની શક્યતા હાલ તો વર્તાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી સહિતના સોસાયટીમાં ગટરના ખોદકામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોએ આ વિસ્તારમાં મુખ્ય માર્ગો બંધ કરી આજે રોષ વ્યક્ત કર્યો હતો. બંદર શહેરમાં પાલિકા દ્વારા વારંવાર અનેક વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવી રહ્યા છે. પાલિકા દ્વારા ગટરની તેમજ ગેસની કામગીરીને લઈને અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી, શિવાલિક અને શિવરંજની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ તેમજ ગટર અને ગેસની પાઇપલાઇન લઈને ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે કામગીરી દરમિયાન આ વિસ્તારના માર્ગો બિસ્માર બન્યા છે, તો ખોદકામ દરમિયાન આ વિસ્તારની પાણીની પાઇપલાઇન પણ તોડી નાખવામાં આવી છે, જેને લઈને છેલ્લા 25 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું નથી. તો આ વિસ્તારમાં ગટરની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલ રસ્તાઓ પણ સમથળ કરવામાં આવ્યા નથી, જેને લઈને આ વિસ્તારમાં વાહનો પણ પસાર થઈ શકતા નથી. ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા વિસ્તારના મુખ્ય માર્ગો બંધ કરી અને આ કામગીરીનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક તેમના વિસ્તારના રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવા માંગ કરી હતી. મારું નામ બામરોટિયા લતા છે અને હું જનકપુરીમાં રહું છું. અમે ઘણા વિસ્તારથી રસ્તા તો હતા, બિલ્ડરો જે બનાવી દીધા હતા રસ્તા હતા, પણ હવે જે ગટર આવી એ જનકપુરી અંદર તો નથી આવી, સર્વે કરી ગયા પણ અંદર સુધી આવી નથી. જે મેઇન પ્રોબ્લેમ ગટરનો છે, જે જનકપુરીની મેઇન ગલીએથી આવે ત્યાંથી તો ત્યાં સુધી પહોંચે જ નથી. એટલે પ્રશ્ન તો એની જ રહેવાનો છે, જે પાણી ચોમાસામાં આવવાનું છે એને જ રહેવાનું. ખાલી દેખાવમાં છે કે એ અત્યારે છે જ અમે અને રોડ રે જે પાઇપલાઇન તોડી પાઇપલાઇન નાખી એને લીધે રોડ તૂટ્યા, એ રોડ પાછા સમારકામ થયું નથી. ખાડા અને ગેસની અદાણીની લાઇન છે એ પહોંચાડવામાં આવી તો એનું પૂરી થઈ ગઈ, પણ હજી એનું સમારકામ કર્યું નથી. રોડ એટલા બગડી ગયા છે ને કે લોકો એટલા હેરાન થાય છે, કોઈ નીકળી જ નથી શકતા. અને પાણીની પાઇપલાઇન એટલી તૂટે છે ને કે બધામાં પાણી એટલું ફરે ને કે ઘર સુધી પૂગતું જ નથી પાણી. 8 થી 10 ક્યાંક તો અમુક જગ્યાએ તો 25 દિવસે પહોંચે પાણી. તો આ મોટા મોટી અમારી સમસ્યા છે. અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તમે આનું ધ્યાન દો અને અમારા રસ્તા
અને પાણીની ને ગટરની સમસ્યા છે એ દૂર કરો. કેટલા દિવસો છે આ સમસ્યા? આ તો ચાલુ ચાલુ આ ચાલુ જ છે, જ્યારથી કામગીરી ચાલુ છે ચાલુ જ છે. મારું નામ ગોસ્વામી જીજ્ઞા છે, અહીંયા જનકપુરીમાં જ રહેવાસી છું. અહીંયા આજે અમે બહોળી સંખ્યામાં બહેનો ભેગા થઈ અને અમારી સમસ્યા માટે ભેગા થયા છીએ. અહીંયા આપણે જનકપુરી શિવાલિક અને શિવરંજની પાર્કમાં રોડની અને પાણીની અતિશય સમસ્યા છે, એના માટે આજે બહેનોએ ઊભા થઈ અને રસ્તો બંધ કરી દીધો છે. પાણીની લાઈનો તૂટી ગઈ છે, જેનો કેટલા સમયથી ધ્યાન દેવામાં આવ્યું નથી. અને રોડની સ્થિતિ એટલી ખરાબ છે, અવર જવર રાતના 12 વાગ્યા સુધી અહીંયા વાહનોની અવર જવર છે. તો એટલા બધા રોડ ખોદાઈ ગયા છે કે રિક્ષાવાળા પણ જનકપુરીમાં આવવાની મનાઈ કરે છે. તો એટલે અમે બધા બહેનો આજે ભેગા થઈ અને એટલું જ કહેવા માગી છીએ કે રોડની અને પાણીની સમસ્યાનું જો કોઈ નિવારણ કરી દે તો એના માટે અમે સરકારને અહીંયા બધા બહેનો ભેગા થઈ અને વિનંતી કરીએ છીએ. ગટર અને પાણી અને રોડ આ ત્રણની સમસ્યા માટે આ બધી બહેનો છે, એના માટે વિનંતી કરીએ છીએ સરકારને કે ધ્યાન આપી અને અમારું કાર્ય કરી દે. ધન્યવાદ. તો સ્થાનિકોની આ સમસ્યાને લઈને વિસ્તારના આગેવાન વિજય બાપુદરા સહિત આગેવાનો પણ આ વિસ્તારમાં દોડી ગયા હતા અને સ્થાનિકોને પ્રશ્નો સાંભળીને આગામી દિવસોમાં પ્રશ્નોના નિરાકરણ માટે પાલિકાનો ઘેરાવ કરવા પણ ચીમકી ઉચ્ચારી હતી. આપણે આજે પોરબંદર બોખેરા વિસ્તારના જનકપુરી વિસ્તારમાં આપણે અત્યારે છે, ત્યાં બહેનોનો મને ફોન આવ્યો કે ભાઈ આ છેલ્લા કેટલા ટાઈમથી આ રસ્તાનું કામ, પાઇપલાઇનનું કામ ચાલુ કર્યું હતું, એમાં રસ્તા તોડ નાખ્યા અને રસ્તાનું કામ તો થયું જ નથી, પણ પાઇપલાઇન જે નાખી એ પણ તૂટી ગઈ છે પાછી. અત્યારે છેલ્લા 25 દિવસથી આ લોકોને પાણી નથી મળ્યું, કેમ કે મેઇન પાઇપલાઇન છે એ તોડી નાખવામાં આવી છે. જે કોઈ લોકોની ઘરની લાઈનો હતી એ પણ આ લોકોએ તોડી નાખી હતી. આ લોકોએ ઘરના પૈસા દઈ અને એ લાઈન તો સરખી કરાવી, પણ જે મેઇન પાઇપલાઇન છે એ પણ તૂટી ગયેલ છે. છેલ્લા 25 દિવસથી અહીંયા પાણી આવ્યું નથી. રસ્તામાં હાલત એવી છે કે કોઈ પણ બહેનને, કોઈ પણ કોઈને દવાખાનાનું હોય કે કોઈ પણ વસ્તુ હોય, અહીંથી નીકળવું એટલું મુશ્કેલ છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે રિક્ષાવાળા કે કોઈ પણ માણસ અહીંયા આવવા પણ રાજી નથી. અત્યારે આ લોકોની હાલત છેલ્લા કેટલા વર્ષોથી ખરાબ છે. લાસ્ટ જ્યારે નગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે એવું આ લોકો પ્રોમિસ કરીને ગયા હતા કે અમે તમારી પાઇપલાઇન સરખી રાખી દઉં, પાણી ઘરે ઘરે આવી જશે, ગટરની વ્યવસ્થા સરખી કરી દઉં, પણ એ કોઈ પણ જાતની વ્યવસ્થા આજે 2 વર્ષ ઉપર થઈ ગયા છે, હજી સુધી કોઈ પાછું આનો તપાસ કરવા પર આવ્યું નથી કે ક્યાં આ લોકોની શું હાલત છે. અને અત્યારે આ લોકો બહુ ખરાબ હાલતમાં છે, આ લોકોએ રસ્તા બંધ કરી દીધા છે. મારું નગરપાલિકાને અને કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ લોકો ઉપર ધ્યાન દો અને થોડુંક આ લોકોને જો, કેમ કે આ લોકો ઉગ્ર આંદોલન કરવાની કહે છે, જો કાલ સુધીમાં નહીં આવે તો અમે નગરપાલિકાએ જઈએ, નગરપાલિકાએ ધરના દેવાના છે. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે જે ગટર બનાવવામાં આવી છે તે ગટરનું કામ કોઈ પણ આયોજન વગર થયું હોય તેવું સામે આવી રહ્યું છે. તો આ ગટર રસ્તાથી 3 ફૂટ ઉપર હોવાથી અનેક મકાનોમાં પોતાના વાહનો અંદર લેવા તેમજ મકાનમાં આવવા જવા માટે પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. તો ગટરના લેવલને લઈને વાહન ચાલકોને પણ પસાર થવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસાબારા વિસ્તારમાં રહેતી એક યુવતી પર એક શખ્સે વાયર વડે હુમલો કર્યો હતો. તો હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ગોસાબારા વિસ્તારમાં રહેતી અમિતા ઉષભ ઢીમર નામની યુવતી ગોસાબારા વિસ્તારમાં માછીમારી કરી રહી હતી ત્યારે ઝૂમા ઈબુ ઢીબર નામના શખ્સે ત્યાં આવી અને યુવતી સાથે ઝપાઝપી કરી હતી અને યુવતી પર વાયર વડે હુમલો કર્યો હતો. તો હુમલામાં યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ શખ્સે યુવતીને ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું યુવતીની માતાએ જણાવ્યું હતું. દાદીબેન, દીકરી મારી જાર મૂકવા ગઈ હતી, ત્યાં એને હાથ પકડીને ઢળતો હતો, મારી દીકરીએ ના પાડી તો એને મારી, એને મારીને એને વાયરથી મારીને એની નાકસોડી ફોડી નાખી. ને એને ઈબુનો દીકરો જુમ્મુ, ઈબુનો દીકરો જુમ્મુ અટક ધીમણ ગોસાબારા, અહીંયા પુલે જાર મૂકવા ગઈ હતી, ત્યાં મારી દીકરીને મારી. ઈવે નીકળ્યા અમે કોઈથી બીતા નહોતું ને અમે છે ને તમને મારી જ નાખવાના છે, તારા ભાઈને, તારા દીકરાને, બધાયને. ને અહીંયા તમારે કેસ કરવા જાશો તો અમે શા મારી નાખશું. આ ઘટનામાં યુવતીને આ શખ્સ છેડતી કરતો હોવાથી યુવતીએ છેડતી ન કરવા કહ્યું હતું, જેને લઈને યુવતીને આ શખ્સે માર માર્યો હતો. તો પોલીસે પણ યુવતીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પશુપ્રેમ માટે અનેક પરિવારો અને લોકો જાણીતા બનતા હોય છે, ત્યારે પોરબંદરમાં પણ મેજિક હેર કેરના માલિકના પરિવારનો પણ અનેરો પશુપ્રેમ જોવા મળે છે. આપને આશ્ચર્ય થશે કે આ પરિવારે પોતાના ડોગ માટે સ્પેશિયલ પ્રાઇવેટ પ્લેન કર્યું હતું. એટલું જ નહીં, ડોગ માટે પોરબંદરનું એરપોર્ટ પણ ખોલાવ્યું હતું. માનવ સમુદાય એ પશુની નજીક રહેનારો સમુદાય છે. ખાસ કરીને પાલતુ પશુ માટે માણસોમાં અનેરી લાગણી અને પ્રેમ જોવા મળતો હોય છે. આવો જ પશુપ્રેમ જોવા મળે છે પોરબંદરની રતિ કડિગ્યા નામની યુવતીમાં. આ યુવતી લંડન રહેતી હતી. વર્ષ 2020માં તેમને એક મિત્રે લિયો નામનો ડોગ તેને ગિફ્ટમાં આપ્યો હતો. આ લિયો જ્યારે પોરબંદરમાં હતો ત્યારે પણ રતિબેને તેના માટે વોકિંગ માટે, ફૂડ માટે અને ટ્રેનિંગ માટે એમ ત્રણ અલગ અલગ લોકોનો સ્ટાફ નિમણૂક કર્યો હતો અને હજારો રૂપિયાના ખર્ચે આ ડોગની સંભાળ રાખવામાં આવતી હતી. વર્ષ 2021માં ડોગ રતિ કડિગ્યા સાથે લંડન ગયો. આપને જાણીને આશ્ચર્ય થશે કે સ્પેશિયલ જેટ દ્વારા રૂપિયા 15 લાખના ખર્ચે તેને લંડન ખાતે લઈ જવાયો હતો. એટલું જ નહીં, પરંતુ લિયો નામનો આ લકી ડોગ લંડનમાં પણ મર્સિડીઝ કારમાં ફરતો હતો અને ગુસ્સી જેવી બ્રાન્ડેડ કંપનીના બેલ્ટ પહેરતો હતો. તો આ લિયોની સાર સંભાળ માટે એક દિવસના રૂપિયા 3,500 જેટલી માતબર રકમના ખર્ચે ગોરી છોકરીઓ રાખવામાં આવતી હતી, જે લિયોની સંભાળ રાખતી અને તેમને વોકિંગ કરવા માટે લઈ જતી હતી. પાલતુ પશુ માટે આવો અનહદ પ્રેમ રતિ કડિગ્યામાં જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ પોરબંદરમાંથી પ્રાઇવેટ જેટમાં ફરનારો લગભગ આ એકમાત્ર ડોગ જોવા મળે છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદરના ખરવાવાડમાં માતાજીની આરાધના તેમજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 9 જેટલા સ્થળે રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખારવા સમાજના બહેનો અને નાની બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી રહ્યા છે. હાલ ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે ત્યારે પોરબંદરમાં માઈ ભક્તો મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે અને માતાજીને ફૂલહાર ચડાવી શણગાર કરે છે. તો આ સમયમાં ફૂલોની આવક વધુ અને ફૂલોના ભાવ પણ ઓછા છે. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે માઈ ભક્તો માતાજીની પૂજા અર્ચના કરે છે. આ દરમિયાન માતાજીને ફૂલો અને હાર પહેરાવી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. ત્યારે આ સમય દરમિયાન ફૂલોની પણ ખાસી આવક જોવા મળે છે. માતાજીને ધરવામાં આવતા ગુલાબ અને ગલગોટાના ફૂલ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવક થાય છે, જેથી ફૂલોના ભાવ પણ ઓછા છે. હાલ બજારમાં ગુલાબના ફૂલ 3 રૂપિયાથી લઈને 5 રૂપિયામાં મળે છે, જ્યારે ગલગોટા ફૂલનો ભાવ 60 થી 70 રૂપિયાના કિલો મળે છે. અમારું નામ મનસુખભાઈ છે. અમે ફૂલનો ધંધો કરીએ. છેલ્લા 60-65 વર્ષથી અમારી દુકાન છે. અંબરપાન તરીકે ઓળખાય માલિવાલજી રામજી. અને ચૈત્રી નવરાત્રિ આવે એટલે પીળા ફૂલ ને ગુલાબનો ઉપાડ વધારે છે. આજુ ફેરે ભાવ હાવ રીઝનેબલ છે. માલની આવક બહુ છે. બજારમાં ફૂલોની આવક થઈ છે અને ભાવ પણ ઓછા છે, ત્યારે બજારમાં ફૂલોની ખરીદી પણ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કલીપુલ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો 2 યુવાનોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવે છે. ખાસ કરીને નરસન ટેકરીથી કમલાબાગ સુધીના રસ્તા પર અકસ્માતના બનાવો વધુ સામે આવે છે. ત્યાં રોડ પર રિવરફ્રન્ટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં ભરત રામજી સલેટ, અંશ નિલેશ સિંગડા, સુનિલ દયાળજી કિશોર અને ક્રિશ સુરેશ ઠકરાર સહિત 4 યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે તાત્કાલિક પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજેશ બનાવ એમ બન્યો હતો કે હું રિવર ફ્રન્ટ બાજુ જતો હતો ને, તો ત્યાં અમે 3 માર્યો ને, તો મેં પેલા 2 ગાડીને જવા દીધી. ધીમે ધીમે વાળતો હતો તો આનું સ્કૂટર એટલું ફાસ્ટ હતું ને પાછળથી ઠોકર મારીને માર્યો. એને લઈ ગયું, અમને લઈ ગયું, 4 જણાને. મારા ભાઈને લઈ ગયા ભરતને રાજકોટ. તો અકસ્માતમાં ભરત રામજી સલેટ અને અંશ નિલેશ શિંગડાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિ ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા હતા. સમસ્ત પોરબંદર સિંધી સમાજ દ્વારા તારીખ 23 માર્ચના રોજ ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતિ ઉત્સવ અને નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લક્ષ્મીનગર ઝૂલેલાલના મંદિર ખાતે સવારે ભગવાનનું જલાભિષેક બાદ પૂજા અર્ચના, અખા પલ્લવ, આરતી તથા પંચડા, ધ્વજારોહણ, ભજન કથા અને બહેરાણા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજના લોકો વિવિધ માર્ગો પરથી પસાર થયા હતા અને આયોલાલ ઝૂલેલાલના નાદ ગુંજી ઉઠ્યા હતા. બપોર 1-3 અને રાતે 8-10 સુધી મહાપ્રસાદ, લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યોમાં બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. ઝૂલેલાલ સેવાદારી અમારા નારણભાઈ મંદિરના પૂજારી હેમંત બાલચંદ ભાવનાણી સેઠ લીલારામ, આ બધી શ્રદ્ધાળુ છે ઝૂલેલાલ સાંઈના પ્રેમી છો. હવે આજે અમારો મોટો દિવસ છે ચેટીચંડ, જેને અમે 9 વર્ષ પણ કહીએ છીએ, ઝૂલેલાલ જયંતિ પણ કહીએ છીએ. તો સવારે 6 વાગે પહેલાં જલાભિષેકનો પ્રોગ્રામ હતો, એના પછી 7-8 વાગ્યા સુધી અખા પલવ આરતી સાહેબનો પ્રોગ્રામ હતો. તે પછી અહીંથી મંદિરેથી કંકાઈ મંદિર સુધી અમે પેદલ શોભાયાત્રા, અને પેદલ પ્રભાત ફેરી કહીએ છીએ, કંકાઈ મંદિરે ચોપાટીએ ત્યાં ભજન કીર્તનનો પ્રોગ્રામ, અખો પલવ આરતી સાહેબનો પ્રોગ્રામ, ત્યાં જોત પરવાનનો પ્રોગ્રામ હતો. તે પછી અત્યારે 11 વાગે ચાલુ થશે ભેરાણ થાય, એ પહેલા 10 વાગે ધજારોહણનો પ્રોગ્રામ હતો. 11 વાગે ભેરાણા સાહેબનો, 11-12 વાગ્યા સુધી ભેરાણા સાહેબનો પ્રોગ્રામ છે ભજન કીર્તન. તે પછી અમારા આખી સમાજના જે સિંધી ભાઈઓ છે, બહેનો છે, એનું લંગર પ્રસાદ, જાણે પ્રસાદી, એ સિંધુ ભવનમાં રાખેલ છે. અને સાંજે 6 વાગે શોભાયાત્રા સુદામા ચોક MG રોડેથી અમારી પ્રારંભ થઈ છે સાંજે 6 વાગે, અને 9 વાગે પૂર્ણ થઈ છે. તે પછી 10 વાગે અમારો જોત પરવાનનો પ્રોગ્રામ છે. જોત પરવાન પછી અમારા લંગર પ્રસાદ સિંધુ ભવનમાં રાખેલ છે. એના પછી અમારા મહાઆરતીનો પ્રોગ્રામ, જમણવાર પછી પ્રસાદી પછી મહાઆરતીનો પ્રોગ્રામ 11 વાગે રાખેલો છે. અને આ બધી કાર્યક્રમમાં સિંધી ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં બધા આવીને દર્શનનો લાભ લીધો છે, શોભાયાત્રાનો લાભ લીધો છે. અને ભાવપૂર્વક બધે સર્વ સિંધી સમાજે ભવ્ય તહેવાર ઉજવણી પ્રોગ્રામ પૂરો કરેલ છે. સમસ્ત સિંધી સમાજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉજવણીમાં જોડાયા હતા. તો સિંધી જનરલ પંચાયતના અધ્યક્ષ સહિત તમામ હોદ્દેદારોએ સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પુલથી રોકડી હનુમાન મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને આ રોડ પર રાત્રિના પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે રોડ પર સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના જુબેલી પુલથી રોકડી હનુમાન મંદિર રોડ, બોખીરા બસ સ્ટેશન તરફ જતા રોડ, ઓવરબ્રિજ, પોલિટેકનિક પાછળ આવેલી સોસાયટીઓ, રોકડી હનુમાન પાછળ આવેલી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળે છે. પોરબંદરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના ભાવે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. જુબેલી પુલથી રોકડી હનુમાન મંદિર રોડ તરફ જતા સ્ટ્રીટ લાઇટો અને રેલિંગની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી રાત્રે વાહનો અંધારામાં અકસ્માતનો ભોગ બને છે. ત્યારે રોડ પર પસાર થતા મચ્છીના વાહનો, સુપર ગેસના ટાંકાઓ, ઉદ્યોગનગર તરફ જતા ટ્રકો, રોકડી હનુમાનની પાછળ આવેલી સોસાયટીના લોકોને રાત્રે અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવા કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ પાલિકાને રજૂઆત કરી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આજે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, તો કમોસમી વરસાદને લઈને અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 19 માર્ચથી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આગાહીને પગલે પોરબંદર જિલ્લા ઉપરાંત શહેરમાં આજે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, તો શહેરના વાડી પ્લોટ, ભોજેશ્વર પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો ધોધમાર વરસાદને લઈને રસ્તા પર
પાણી ફરી વળતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી। પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ રાણવા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પણ માવઠું આવતા અફડા તફડી મચી ગઈ હતી। શહેરી વિસ્તારમાં જનજીવન ખોરવાયું હતું, તો કમોસમી વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો ચિંતિત બન્યા હતા। સૌરાષ્ટ્રમાં હવામાન ખાતાની આગાહીને લઈ વાતાવરણમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ સવારથી વાતાવરણ પલટાયું હતું અને આ પંથકના અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે ઉપલેટા તાલુકાના ખાખીઝાડિયા, સેવંતરા, ભાયાવદર, ગઢાણા તેમજ મોટી પાનેલી જેવા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। તો ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડવાથી ઘઉં, ધાણા, જીરું અને ચણા સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થવાની શક્યતા છે। જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા। તો બીજી તરફ બરડા પંથકના અનેક ગામોમાં પણ આજે સવારે 10 વાગે આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં બગવદર, બેરણ, બખલા, કાટવાણા અને ગોઢાણા સહિતના ગામોમાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાયા હતા। મારું નામ અરશીભાઈ માંડણભાઈ કુટી છે, હું બખલા ગામમાં રહું છું। આજ રોજ અમારા ગામમાં 10 વાગ્યા આસપાસ કમોસમી વરસાદ પડેલો છે, જેના કારણે ફળ મગ નું જે વાવેતર હતું તે વાવેતરમાં ખૂબ મોટી નુકસાની આવે એમ છે, જેથી ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાયેલા છે। ઉપલેટામાં લોહાણા મહિલા સત્સંગ મંડળ તેમજ યમુના ગ્રુપ દ્વારા લોહાણા સમાજ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ફક્ત મહિલાઓ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમની સાથે રક્તદાન કેમ્પનું સેવા કાર્ય પણ યોજાયું હતું, જેમાં એકત્રિત થયેલ 46 રક્તની બોટલ પોરબંદરને શ્રીરામ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવી હતી। હાલો, જય જલારામ, જય શ્રી કૃષ્ણ। મારું નામ શીતલબેન મદલાણી, અમે લોહાણા મહિલા મંડળ પ્રમુખ છું અને અમે એક અમારે એક જે શાસ્ત્રીજી છે એણે અમને કીધું કે મૈયા એક અમને સત્તા અપાવો ને યુપી બાજુના છે, એટલે અમને ઘણા સમયથી કહેતા હતા, પણ અમને એમ થયું કે અમે મહિલાઓ એકલી શું કરી શકીએ, એટલે અમે થોડાક નાસીપાસ હતા, પણ છતાંય મેં કીધું કે શાસ્ત્રીજી તમે આવો અને અમે અમારા મહિલા મંડળ યમના ગ્રુપને બધા બહેનોને પૂછી લઈએ કે આપણે બધાની કેવી તૈયારી છે। તો અમે જ્યારે યમના ગ્રુપને પૂછ્યું તો યમના ગ્રુપના બહેનો તો એક હાથે તૈયાર થઈ ગયા કે ના, આપણે બધાએ આ કરવું જ છે, એટલે મહિલા સશક્તિકરણનું આ અમને એક ઉદાહરણ મળ્યું છે। અને ત્યાર પછી અમે કનુભાઈને વાત કરી, તો કનુભાઈ કે અમારે મિની સપ્તાહ કરી જાય, તો કનુભાઈ કે સપ્તાહ અને મિની સપ્તાહ, મેં કીધું હા અમારે મહિલા મંડળે અમે શરૂઆત, કારણ કે પહેલી જ વખત આ બધું આયોજન કરીએ છીએ, એટલે મેં કીધું અમારે એવડું મોટું, ત્યાં અમને કનુભાઈ અને અમારા ટ્રસ્ટી મંડળ જે છે એને અમને ખૂબ સહકાર આપ્યો કે આપણે સાથે મળીને બધા કરીએ, એટલે અમારો ઉત્સાહ બેવડાણો અને અમે આ એક સરસ આયોજન કર્યું છે। અને ત્યારે અમને એમ થયું કે ભાઈ એક એમ કે પિતૃ ઉત્થાનનું કાર્ય કરીએ તો એક માનવ ઉત્થાનનું કાર્ય કેમ ન થઈ શકે, એટલે ત્યારે અમને એમ થયું કે એક આપણે રક્ત છે એક માણસની જિંદગી બચાવી શકે છે, તો ત્યારે અમને એમ થયું કે જો એક માનવની જિંદગી બચતી હોય, કારણ કે આપણને ખબર છે કે ક્યાંય લોહીની ફેક્ટરી તો છે જ નહીં, જ્યારે માણસને માણસની જ જરૂર પડે છે, એટલે અમને એક આવો વિચાર આવ્યો અને એમ રક્તદાનનું આયોજન કર્યું છે। અને અત્યારે અમને સમાજ તરફથી અમારે જ્ઞાતિ તરફથી અમને સૌ ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે અને સાથે સાથે અમે અત્યારે એક જ્ઞાતિ ભોજનનું આયોજન જ કર્યું છે કે જેને લીધે જ્ઞાતિની એકતા વધે, સમૂહતા વધે, એટલા માટે થઈને અમે એક આ સરસ આયોજન કર્યું છે। અને સાથે સાથે અમે 26 તારીખે એ પણ એક હેલ્થ માટેનો એક કાર્યક્રમ રાખ્યો છે કે જે 26 તારીખે અમે એક્યુપ્રેશર કેમ્પ રાખ્યો છે, તો બધા આનો લાભ લે એના માટે હાલો જય જલારામ।
तो बीजी तरफ ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિજોણિયા પરિવાર દ્વારા રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા કેમ્પનો આંખોના હાથ પગ કમરના દુખાવા દાંતને લગતા રોગો ચામડી રોગ હરસ મસા જેવા રોગના અનેક દર્દીઓએ લાભ લીધો હતો. લાલજીભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર ઉપલેટા. ઉપલેટા શહેરમાં 25 વર્ષથી આ માનવ સેવા ટ્રસ્ટ અનેકવિધ સેવા કાર્ય કરે છે, જેમાં દર મહિનાના ત્રીજા રવિવારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશન કેમ્પ કરવામાં આવે છે. આ વખતે અમારા આદરણીય અને અમારી સંસ્થા સાથે જોડાયેલા સ્વ નર્મદાબેન કેશુભાઈ સિરોજીના સ્મરણાર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આજે 145 દર્દીઓએ લાભ લીધો છે, જેમાંથી 35 લોકોને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવશે. એ સિવાય ચામડી રોગ, નેચરોપેથી તેમજ હાથ પગને પગના દુખાવાના ડૉક્ટરને પણ અમને આ કેમ્પમાં સેવા મળેલ છે, તેમજ દાંતના પણ ડૉક્ટર સેવામાં હતા. કુલ લગભગ 220 દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો છે અને આ બધાને સારવાર સાથે એમને વધુમાં વધુ એમને ટ્રીટમેન્ટ સારી મળે એ ઉદ્દેશ સાથે આ માનવ સેવા ટ્રસ્ટ વર્ષોથી કાર્યરત છે. મારું નામ સંચિલા નૈયરભાઈ સુરજિયા છે. મારા સ્વર્ગસ્થ સાસુ નર્મદાબેન કેશરલાલ સુરજિયા તરફથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કર્યું છે અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા દ્વારા લાલજીભાઈ રાઠોડ 25 વર્ષથી સેવા આપે છે અને તેના ધર્મપત્ની પણ સાથે ટિફિન વ્યવસ્થામાં સેવા આપે છે અને બીજી ઘણી સેવાઓ એમાં આપે છે અને અમે પણ મારા સસરા કેશુલાલ કેશુભાઈ તરફથી અમને પણ થોડુંક જ્ઞાન આવે છે સેવા કરવાનું. તો મારું બધાને છે ઈચ્છા કે તમે પણ બધા આમાં સેવા આપો. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં બસ સ્ટેન્ડથી મંદિર તરફ જતો મુખ્ય રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તો રેલવે સ્ટેશનથી મંદિર તરફ જતો રસ્તો પણ ખખડતો જ હોવાથી યાત્રાળુઓમાં અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઈવે અને બસ સ્ટેન્ડથી લઈને પૂજ્ય જલારામ બાપાના મંદિર તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડા ખડબાવાળો હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો વીરપુરના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવે છે. તે વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે તેમજ વીરપુર ગામથી હાઈવે પર જવાના રોડ પર સતત વાહનો તથા લોકોની અવર જવર રહે છે. બસ સ્ટેન્ડથી મંદિર સુધીના રોડ પર બંને સાઈડ પેવર બ્લોક અનેક જગ્યાએથી ઉખડી ગયા હોવાથી અનેક નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેથી વીરપુરના સ્થાનિક રહેવાસીઓએ તેમજ વીરપુર ગ્રામ પંચાયતના સદસ્યે હાઈવે પરથી તેમજ બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ નવો રોડ બનાવવા માંગ કરી છે. રમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા અને હું વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચાર સંભાળું છું અને વીરપુરની અંદર જે પંચવટી રોડ છે એ રોડ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે. યાત્રાળુઓ હેરાન પરેશાન થાય છે અને ગામ લોકોની પણ ઘણી રજૂઆતો આવે છે. ત્યારે અમે ધારાસભ્ય સાથે વાતચીત કરેલી અને ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરેલી ત્યારે અમને એને એવું કહેલું કે ટૂંક સમયમાં રોડની કામગીરી શરૂ થશે, કારણ કે ટેન્ડર પ્રોસેસમાં છે અને એપ્રિલના એન્ડ સુધીમાં કાર્યવાહી પૂરી થઈ જશે. જય જલારામ, હું વીરપુર ગામનો રહેવાસી છું. મારું નામ કુલદીપ પીપળિયા છે. અમે આ રોડ ઉપર જે ઊભા છે એ વીરપુર ગામને જોડતો મુખ્ય રસ્તો છે, જે પંચવટીથી વીરપુર જલારામ મંદિર તરફ જતો મેઇન રસ્તો છે. આ રોડ ઉપરથી યાત્રાળુઓ તથા ગામના નગરજનો પસાર થાય છે અને આ રોડ એટલી ખરાબ સ્થિતિમાં છે કે અવારનવાર અહીંયા ટુ વ્હીલ ઘણી વાર અકસ્માત થયેલો છે અને ફોર વ્હીલ નીકળવી પણ અઘરી છે અને મારી ઓફિસ આ રોડ ઉપર છે અને એટલો ખરાબ રસ્તો છે, એથી પસાર થવું મુશ્કેલ છે. તો હું અપીલ કરું છું તંત્રને કે જલ્દી રોડ ફરીથી બનાવવામાં આવે. તે જલારામ. તો બીજી તરફ વીરપુરનો રેલવે સ્ટેશન જવાનો મુખ્ય રોડ પણ બિસ્માર બન્યો છે. ખાસ કરીને આજ રોડ પર યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની ભોજનશાળા તેમજ રાત્રિ રોકાણ માટેનું અતિથિગૃહ તેમજ ધર્મશાળા પણ આવેલ છે. ત્યાં રોડ પર મસમોટા ખાડાઓ તેમજ અનેક જગ્યાએ ગાબડા પડી ગયા હોવાથી સ્થાનિકોને, રાહદારીઓને તેમજ યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું વીરપુર ગામનો વતની છું. મારું નામ રમેશભાઈ ગઢિયા છે. આપણે જે રોડ ઉપર ઊભા એ રોડ
જલારામ બાપાની જગ્યા થી લઈ બાપાની ધર્મશાળા અને ભોજનશાળા રોડ ઉપર આવેલી છે. રેલવે સ્ટેશન પણ આ રોડ ઉપર આવેલું છે. અહીં આવતા યાત્રિકોને અમરેલી જવા માટેનો આ શોર્ટકટ રસ્તો છે. 2011માં આ રોડ બન્યો હતો, ત્યાર પછી એટલો બધો બિસ્માર બની ગયો છે કે અહીં રહેતા રહેવાસીઓ અને અહીં આવતા લાખો ભાવિક દર્શનાર્થીઓને આ રોડ ઉપર એટલી તકલીફ પડે છે કે જેની કોઈ સીમા નથી. ખાના તો આપ જોઈ શકશો, પરંતુ આ રોડ સત્વરે તંત્ર દ્વારા બનાવવામાં આવે, જિલ્લા પંચાયત એને ધ્યાન આપે અને જલ્દીથી બને તો લાખો ભાવિક દર્શનાર્થીઓનો તંત્રને આશીર્વાદ મળશે એવી વીરપુર ગામના લોકોની અને અહીં આવતા દર્શનાર્થીઓની માગણી સ્વીકારવામાં આવે એવી મારી વિનંતી છે. જય જલારામ. ઉલ્લેખનીય છે કે આ બંને બિસ્માર રોડના કામની ગ્રાન્ટ પણ છેલ્લા ઘણા સમયથી મંજૂર થઈ ગઈ છે, તેમ છતાં હજુ પણ રોડની કામગીરી કયા કારણોસર શરૂ કરવામાં આવી નથી તેવા સવાલો ઉઠ્યા છે. ત્યારે વીરપુર ગામના સરપંચના જણાવ્યા મુજબ આ રસ્તા બાબતે ધારાસભ્યને રજૂઆત પણ કરી છે અને ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ છે. ત્યારે અન્ય પ્રોસિજર વહેલી તકે થઈ જશે એટલે તુરંત આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. હરીશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, છેતપુર. બડા પંથકમાં ભારવાડા ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં ભાદાશીમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનો 900 લીટર જેટલો આથો તેમજ ભઠ્ઠીના સાધનો પોલીસે જપ્ત કર્યા છે. જોકે આ ભઠ્ઠીનો આરોપી કાનારામા મૈયારી હાજર મળી આવ્યો નથી, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સમાચારની સમાપ્તિ પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર, રાણાવાવ અને ઉપલેટા પંથકના અનેક ગામોમાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. પોરબંદરની બોખીરાની સોસાયટીઓમાં ખોદકામ બાદ રસ્તા બિસ્માર, 25 દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષ. પોરબંદરમાં ચૈત્રી નવરાત્રિની દિવ્ય ઉજવણીનો પ્રારંભ, ખરવાવાડમાં 9 સ્થળોએ રાસ ગરબાની રમઝટ. વીરપુરમાં જલારામ મંદિર તરફ જતા મુખ્ય બંને માર્ગ બિસ્માર, યાત્રાધામમાં દર્શને આવતા હજારો યાત્રાળુઓને ભારે મુશ્કેલી. આવતા ત્યાં સુધીના સમાચાર, આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.